કાંકરી તાલુકાના ખીમાણાના મુખ્ય તળાવમાં માછલીઓના થયા મોત. ખીમાણા ગામના ગુંદરી આવેલ તળાવમાં રહેલા અસંખ્ય માછલીઓના અચાનક મોત થતાં જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકો પહોંચ્યા તળાવ કિનારે. તંત્રને જાણ કરાઈ અચાનક માછલીઓના મોતને લઈને સરપંચે કાંકરી મામલતદાર અને ટીડીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. તળાવમાં તડપી તડપી માછલીઓના મોત થવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. અગાઉ પણ અનેક વખત તળાવમાં માછલીઓના મોત થયા હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે હજુ પણ નગરોળ તંત્રના અધિકારીઓ આંખાડા કાન કરીને તમાશો જોતા હોય એવું લાગે છે. ત્યારે હવે સ્થાનિક લોકો અને સ્થાનિક રાજકીય આગેવાન સહિત ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને વર્તમાન સરપંચને પણ ખબર ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મીડિયા દ્વારા સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને સ્થાનિક સરપંચને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મીડિયા સમક્ષ પોતે નિવેદન આપ્યું હતું, ત્યારે હવે સવાલ એ ઊભો થયો છે કે આખરે જવાબદાર કોણ? સ્થાનિક ગ્રામ પંચાયત કે પછી કોઈ અન્ય? શું આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પાણીજન્ય રોગચાળા નિયંત્રણ હેઠળ પાણીના સેમ્પલ લેવાયા હતા કે નહીં? શું આરોગ્ય વિભાગ દ્વારા કે પછી પાણી પુરવઠા નિગમ દ્વારા તળાવો ભરવામાં આવે છે એ પાણીમાં કોઈ ક્ષતિ અંગે સેમ્પલ લેવામાં આવે છે કે નહીં? શું વારંવાર આવી રીતે માછલીઓ મરી જાય છે ત્યારે કોની બેદરકારી? જોકે હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોત થતા ધર્મપ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ નેટવર્કે પ્રજાપ્રતિ કાંકરેજ.